સાબરમતી જેલમાં વહેલી સવાર સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી એક પણ મોબાઈલ ફોન ન મળવાની જાણકારી છે જોકે જેલમાંથી તંબાકુ અને સિગરેટ મળી આવી છે અલગ અલગ બેરેકમાંથી માંથી ગાંજા જેવા પદાર્થની પડકીઓ પણ મળી હોવાની જાણકારી છે એફએસએલ પરીક્ષણ બાદ કયા નશાકારક પદાર્થ છે તેની ચોક્કસ વિગતો સામે આવશે વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે મિહિર રાજ્યભરની જેલો માં સ્ટ્રાઇક અને વહેલી સવાર સુધી ચાલી આ સ્ટ્રાઇક ઓવરઓલ શું વિગતો સામે આવી રહી છે શું અત્યારે આ તમામ જેલોમાં માં સર્ચ ઓપરેશન થયા બાદ સામે આવી રહ્યું છે विधि गत आठ આઠ વાગ્યાથી એટલે કે બાર કલાક થવા આવશે આ સર્ચ ઓપરેશનને રાજ્યભરની તમામ જેલોને એક સાથે સરપ્રાઇઝ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હું હાલ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ પર છું કે જ્યાં આગળ પણ હજી પણ જે સર્ચની કામગીરી છે તે યથાવત છે આ અહીં કાચા કામના કેદીઓ જે રહી રહ્યા છે ત્યાં આગળનું છે કે જે આ તમામ અલગ અલગ જે બેરેક છે અને જે ખોલીઓ છે તે તમામ બેરેક છે તે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ સાબરમતીમાં પાકા અને કાચા કામના કેદી મળી અને ત્રણ હજારથી પણ વધુ કેદીઓ છે તે અહીં રહી રહ્યા છે અને તેમની પાસેથી તપાસ કરતા જ ઘણી બધી તમાકુની પડીકીઓ સિગરેટ છે તેવી વસ્તુઓ છે તે મળી આવી છે સાથે જ અલગ અલગ બેરેકમાંથી ગાંજાની પડીકી છે તે મળી આવી છે પરંતુ આ ગાંજો છે કે કેમ તે એફએસએલના રિપોર્ટ બાદ છે તે જાણી શકાશે પરંતુ રાજ્યભરની તમામ એટલે કે સત્તર જેટલી જેલોમાં સત્તરસોથી પણ વધુ પોલીસ કર્મી દ્વારા જે સ્થાનિક પોલીસ એસઓ જે ક્રાઇમ બ્રાન્ચ ભેગા મળી અને આ સર્ચની કામગીરી છે તે કરવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ બરોડા છે સુરત છે કચ્છ છે તે જેલોમાંથી મોબાઈલ અને સિમ કાર્ડ છે તે મળી આવ્યું છે પરંતુ હજી સુધી આ સર્ચનું ઓપરેશન છે તે હજી યથાવત છે એટલે હજી કલાકથી બે કલાક સુધીનો સમય છે તે લાગી શકે છે અને ત્યારબાદ આ જેલોમાંથી કઈ કઈ વસ્તુઓ મળી આવી છે તે સામે આવશે કારણ કે જેલમાંથી જ્યારે પણ મોબાઈલ ફોન કે અથવા કોઈ પણ પદાર્થ મળી આવતું હોય છે ત્યાં સ્થાનિક પોલીસમાં ગુનો નોંધવામાં આવતો હોય છે એટલે આ સર્ચની કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે ત્યારબાદ જે કામગીરીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતું હોય છે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં અવારનવાર આમ તો મોબાઈલ મળતા હોય છે પરંતુ આ સરપ્રાઇઝ ચેકિંગમાં એક પણ મોબાઈલ છે તે મળી નથી આવ્યો પરંતુ તમાકુ સિગરેટ સહિતની જે સામગ્રીના જથ્થા છે તે મળી આવ્યા છે એટલે આ બધી જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કઈ રીતની ચાલતી હોય છે અહીંથી કઈ રીતનું હજુ પણ સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે એકાદ બે કલાકનો સમય વધુ પણ લાગી શકે છે હજુ સુધી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કોઈ મોબાઈલ ફોન નથી પણ અન્ય કેટલીક વસ્તુઓ ચોક્કસ સામે આવી છે સાબરમતી સેન્ટર જેલની જાણકારી તમારા સંવાદદાતાએ આપી સુરતની વિગતો પણ જો આપણે આપી દઈએ તો વહેલી સવાર સુધી લગભગ સવારના પાંચ વાગ્યા સુધી ત્યાં પણ સર્ચ ઓપરેશન ચાલ્યું હોવાની જાણકારી છે કેટલાક નશાકારક પદાર્થો ત્યાંથી પણ જપ્ત કરવામાં આવ્યા છે કે જેની વધુ તપાસ હવે કરવામાં આવશે